पंजाब में जे टेक्नोलॉजी अने ग्रीन रिवोल्यूशन थयुं एने कारणे ए खेडूतो फरी पाछा अहीं आव्या अने ए जमीन समथळ करी फळद्रुप बनावी ट्यूबवेलो करा टेक्नोलॉजी लेवा अने खेत समृद्ध खेती करता थे। एनाथी प्रेरणा लईने पंजाबना जे संयुक्त पंजाब हतो, आजे हरियाणा अने अत्यारनो पंजाब बे संयुक्त हतो त्यारनी वात छे, ए पछी बीजा पण अनेक खेडूतो आव्या। ए खेडूतोए स्थानिक खेडूतो पासेथी जमीन वेचाती लीधी, पहेला तो सरकारी जमीन आपी हती, पछी वेचाती जमीन लीधी, खानगी जमीन। एना दस्तावेजो करा, ए दस्तावेजो त्यारनी सरकारे मान्य पण राख्या, સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી સરકારે, ત્યારની સરકારે એના રેવન્યુ રેકોર્ડ્સમાં એના નામ પણ ચડાવી દીધું અને કોઈ પ્રશ્ન ઊભો નહોતો થયો। 2002માં નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા, સત્તા સંભાળી, એટલે જમીનોના ખેલ કરવાનું એમણે નક્કી કર્યું, એટલે 2003થી આ ખેડૂતોને નોટિસો આપવાનું નક્કી શરૂઆત કરી અને 2010માં 1973નો અધિનિયમ ટાંકીને શરતભંગ ગણીને આ પરપ્રાંતના ખેડૂતો છે એટલા માટે જમીન ખરીદી શકે નહીં, એટલે એની તમામ જમીનો છે રાજ્યસાત કરી અને રેવન્યુ રેકોર્ડમાંથી 1000 જેટલા ખેડૂતોના નામ રદ કર્યા। જે 1973નો અધિનિયમ બતાવવામાં આવે છે, અધિનિયમ તો પરપ્રાંતના બેનામી ખેડૂતો છે, આપણા ખેડૂતોની જમીન પડાવી ન લે બિનખેતીના હેતુ માટે, એના માટે કરવામાં આવે અને એ ખેડૂતોને રક્ષણ માટેનો અધિનિયમ હતો। અને અહીંયા તો ગુજરાત સરકારે પંજાબમાંથી આમંત્રણ આપીને આ ખેડૂતોને બોલાવેલા અને જમીન એને જમીનો છે ટોકન દરથી આપવામાં આવી અને એ ઉપરાંત વધારાના બીજા ખેડૂતો આવ્યા, એણે જાતે જમીન ખરીદેલી ને એટલા માટે જ એ ખેડૂતોને કોંગ્રેસની સરકારોએ રક્ષણ આપ્યું હતું અને ગુજરાતના ખેડૂતોને બિન ખેતીના હેતુથી બેનામી ખેડૂતના નામે જમીનો પડાવી લઈ અને ખેતીની જમીનનો બીજો ઉપયોગ ના કરે બિનખેડૂત લોકો, એટલા માટે 1973ના અધિનિયમ બહાર પાડવામાં આવેલું। પરંતુ એ પછી રાજ્ય સરકારે, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે આ અધિનિયમને તો એમણે ઘોડીને પી ગયા, એટલું જ નહીં, સીધા જ બિનખેડૂત જમીન માફિયાઓ, મોટા ઉદ્યોગપતિઓ, આ બધાને ખેડૂતોની જમીન ખરીદવાની સગવડતા કરી આપી, મંજૂરી અપાઈ, ગૌચરની જમીનો, સરકારી જમીનો, જંગલની જમીનો, તમામ જમીનો છે કચ્છની, એ મોટા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે પધરાવી દીધી। એટલું જ નહીં, ખેતીની જમીન ખરીદા પછી પણ એ જમીનોનો 6 મહિનાની અંદર એ જે હેતુ માટે ખરીદ્યો એના માટે ઉપયોગ કરવો જોઈએ। ઇન્ડિગોલ્ડના કેસની અંદર ઇન્ડિગોલ્ડ ફેક્ટરીએ 6 વર્ષ સુધી જમીનનો ઉપયોગ, ખેતીની જમીન લીધી, એનો ઉપયોગ ન કર્યો, પછી ઇન્ડિગોલ્ડે બીજી કોઈ કંપનીને એ જ ખેતીની જમીન વેચી કાઢી, એના પછી જે એ જમીન વેચાણે રાખનાર જે પાર્ટી હતી એમણે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, મુખ્યમંત્રીશ્રીએ રેવન્યુ મંત્રીશ્રી આનંદીબેન પટેલને ભલામણ સાથે મોકલ્યું, તલાટીથી શરૂ કરીને રેવન્યુ સેક્રેટરી સુધીના તમામ લોકોએ આ કિસ્સામાં એમ કહ્યું કે ખેતીની જમીનનો એણે ઉપયોગ નથી કર્યો એટલે આ જમીન રાજ્યસાત થાય અને એના પછી આપણે આપવી હોય તો નવી પાર્ટીને આપી શકીએ। આનંદીબેને આ બધાની સામે, મારી પાસે ફાઇલ રેકોર્ડ એનો મોજૂદ હતો, એમાં લખ્યું કે ખાસ કિસ્સા તરીકે આ જમીન
ट्रांसफर करी आप फरी पाची फाइल मुकाई तो फरी पाची एवी बात थई कि तो पहली पार्टीए जे जमीन लीधी अने बीजी पार्टी ने आपी इंडी गोल्डे जमीन लई अने बीजी पार्टी ने आपे एमां जे किंमतनो तफावत थाय छे ए तफावतना 50% राज्य सरकारे लेवा जोईए। फरी पाची आनंदीबेने कह्युं के अगाउ जे प्रमाणे कर्युं हतुं ए प्रमाणे अने जमीन आपी देवी अपाई गई अने आजे एनी पीआईएल थई एना पछी सुप्रीम कोर्टे ए केसनी अंदर राज्य सरकारना निर्णयने सामे स्टे आपेलो छे। आ थई उद्योगोए केवी रीते जमीन खेतीने पड़ावी लीधी ए ज्यारे आ किस्सानी अंदर खेडूतो 2010 पछी कोर्टमां गया सिंगल बेंचमां सरकार तरफ निर्णय आव्यो डबल बेंचमां डिविजन बेंचमां अपील थई। डिविजन बेंचे कह्युं के आमां लार्जर इश्यू छे एटले लार्जर बेंचने आ सुप्रत थवी जोईए मेटर अने 2012 नी अंदर लार्जर बेंचे चुकादो आप्यो के राज्य सरकारनो आ निर्णय खोटो हतो अने आ खेडूतोने जे राज्य साथ जप्त थयेली जमीननो हुकम छे रद्द करवामां आवे छे अने रेवन्यू रेकॉर्डमांथी एना नाम रद्द कर्या छे ए पण એ હુકમને પણ રદ કરવામાં આવે છે। જો મુખ્યમંત્રીશ્રીની દાનત હોત જે ઇન્ડિગોલ્ડમાં ઉદ્યોગો માત્રની હતી એવી તો એ વગર હુકમે કરી શકતા હતા તો હાઈકોર્ટના હુકમથી એનો અમલ કરી શકાવો પણ એણે ખેડૂતોના ગૌચરની જમીન હોય ખેડૂતોની જમીન હોય કે સરકારી જમીન હોય એના ઉપર જમીન માફિયાઓની નજર હતી એને કારણે આ જમીનની સામે એ સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને સુપ્રીમ કોર્ટમાં ફલી નરીમાન જેવા જે માતબર વકીલ છે એ ગુજરાત સરકારે રોક્યા છે। ગુજરાતના સિંહો ગુજરાતમાં રહેવા જોઈએ એ માટેનું બહુ મોટું ભાષણ કરનાર મોદીએ એકદમ જુનિયર કક્ષાના વકીલોને માં રોક્યા હતા પણ આ જમીનો જમીન માફિયાઓને પધરાવી દેવી હતી એટલા માટે એમણે એમાં આજે સુપ્રીમ કોર્ટમાં પડતર છે। નરેન્દ્ર મોદીની સરકારની મનોવૃત્તિ હંમેશા ખેડૂત વિરોધી અને આમ પ્રજા વિરોધી રહી છે। અલબત્ત એ ઉદ્યોગપતિઓના મૂડીપતિઓના ખાસ મિત્ર છે આમ એ મિત્રતા નિભાવે એમાં અમને વાંધો નથી પણ એ મિત્રતા ખેડૂતોના ભોગે ન હોવી જોઈએ। એ ખેડૂતો પછી પંજાબના હોય કે ગુજરાતના ખેડૂતો હોય એ કચ્છ કચાવીને એની સામે પગલાં લેતા હોય છે। એટલે મેં પંજાબના મુખ્યમંત્રીશ્રીને પત્રના અંતે એમ કીધું છે અને એમને આ લાર્જર બેન્ચની જે ચુકાદાની નકલ છે એ પણ એમને મોકલી છે। મેં એમને કહ્યું છે કે ભાઈ આ જમીનો છે એમાં કોંગ્રેસ સરકારની નીતિ હતી એ નીતિ ઉપર ગુજરાતની હાઈકોર્ટની લાર્જર બેન્ચે મોહર મારી છે। જે નિર્ણય કોંગ્રેસની સરકારોએ કર્યા હતા એના ઉપર તો મોહર મારી છે નરેન્દ્ર મોદીની નીતિને લપડાક મારી છે। એટલે મેં કહ્યું એમને કે ભાઈ તમે એનો પક્ષ લેવાને બદલે તમારી એવી કઈ મજબૂરી હતી કે ભાઈ શીખ સમુદાયના જે ખેડૂતો છે એનો પક્ષ લેવાને બદલે તમારે એમનો પક્ષ લેવો પડ્યો અને તમારે પણ જૂઠું બોલવું પડ્યું અને મેં એમની પાસે આ ચુકાદો વાંચ્યા પછી માગણી કરી છે કે મોદી સાહેબ તો ક્યારેય જૂઠું બોલવામાં શરમ અનુભવતા નથી એટલે કોઈ દિવસ માફી માગવાના નથી પણ તમે બુઝર્ગ છો ઉંમરમાં મોટા છો અને એના પછી તમને એવું લાગે કે તમે ભૂલ કરી છે તો ખેડૂતોની અને પંજાબી સમુદાયની ખેડૂત કોઈ વર્ગ એનો ક્લાસ જાતિ ધર્મ હોતા નથી એ તમામ વર્ગના ખેડૂત ખેડૂતો જ હોય છે એમની અને પંજાબી સમુદાયની માફી માગશો તો અમને આનંદ થશે અને એ રીતે તમે મુખ્યમંત્રીશ્રીને પણ એનું સવિનય ધ્યાન દોરી શકો કે ભાઈ આપ તમારી ભૂલ સુધારો
અને જે સુપ્રીમ કોર્ટમાં ગયા છો ત્યાંથી એસએલપી તમે પાછી ખેંચો અને એને અત્યારે જે જમીનમાં મહેનત કરે છે તો મહેનત કરવા દો. એટલીસ્ટ જે અધિકારો ખેતીની જમીન ઉપર તમે ઉદ્યોગપતિઓને આપો છો એનાથી થોડાક ઓછા, એના જેટલા નહીં તો, કારણ કે આ એના અધિકારો એના જેટલા તો કોઈ સંજોગોમાં મળવાના નથી. આ સરકાર છે ત્યાં એનાથી થોડા ઓછા અધિકારો એમને આપો એવી વિનંતી કરી છે.